ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. બનાસકાંઠા કાંકરી ધારાસભ્ય શ્રી વાઘલા કીર્તિસિંહ દ્વારા વેક્સિન રસી એટલે સંજીવનીનું એક સૂત્ર આપ્યું. રસી લીધેલ વ્યક્તિને કોરોના સંક્રમણનું જોખમ ઓછું રહે માટે રસી અવશ્ય લો. બે ડોઝ રસીના હારશે કોરોના. કોરોના વેક્સિન અભિયાન અંતર્ગત કાંકરેજના થરા રેફરલ હોસ્પિટલ અને શિશુ મંદિર તાણા ખાતે ચાલતા કોરોના વેક્સિનને વધુ વેગવંતુ બને એ માટે ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબે અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુલાકાત કરી. કોરોના વેક્સિન જાગૃતિ અભિયાનમાં કાંકરેજ ધારાસભ્ય તથા તાણા સરપંચ ગિરીશભાઈ, થરા નગરપાલિકા કોર્પોરેટર વાઘેલા પૃથ્વીરાજસિંહ, ઈશ્વરભાઈ ઠક્કર, નિરંજનભાઈ કનુભાઈ આચાર્ય, ઉમેશભાઈ ભરતસિંહ વાઘેલા, તુષારભાઈ સોની, કાર્યકરો વગેરે હાજર રહીને રસી ફરજિયાત લો અને કોરોના ભગાવોનું જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી. બે ડોઝ રસી ફરજિયાત લો, ડબલ માસ્ક ફરજિયાત પહેરો, સ્વચ્છ રહો, સુરક્ષિત રહો, ખોટી અફવાઓથી દૂર રહો. ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.